नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने आजे आपणे गणित मा स्वाध्याय पोथी एमा आगळ जोईशुं। आगळना बे भागमां आपणे जोई गया छीए प्रकरण 10मां, हवे आगळना त्रीजा भागमां जोईए। સ્વાધ્યાય પોથીમાં છે પ્રકરણ 10માં 10મો અને 100મો ભાગ, એમાં આપણે બે ભાગ ભણી ગયા છીએ। આજે આપણે ત્રીજો ભાગ જોઈશું, એમાં પ્રશ્ન 20। નીચે આપેલી કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો। નીચે આપેલી કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા દેશના નામ આપેલા છે, એકમાં નાણું છે એટલે કે તે આજે ચલણ ચાલતું હોય એ છે, અને અહીંયા ભારતીય રૂપિયામાં એનું રૂપાંતરણ છે। તો અહીંયા છે યુએસએ એટલે કે અમેરિકા, એનું ચલણી નાણું છે ડોલર, અને ભારતીય રૂપિયા પ્રમાણે એનું થાય છે 64.03। હવે ઇંગ્લેન્ડ, એનું છે પાઉન્ડ, તેમાં થાય છે 85.55। ચીન, જેનું નાણું છે યુઆન, એનું ભારતીય રૂપિયા પ્રમાણે 9.74 થાય છે। હવે હોંગકોંગ, ત્યાંનું ચલણી નાણું છે ડોલર, ત્યાંનો ભારતીય રૂપિયા પ્રમાણે થશે 8.19। હવે જાપાનમાં ત્યાંનું છે એન 0.56। નેપાલ, તેનો છે રૂપિયો જે થાય છે 0.62। શ્રીલંકા, તેનો પણ રૂપિયો છે જે ભારતીય રૂપિયા પ્રમાણે થાય છે 0.41। જર્મની, તેનું યુરો, તો તેનું છે 75.96। ઓસ્ટ્રેલિયા, તેનું છે ડોલર જેનું થાય છે 49.45। દક્ષિણ આફ્રિકા, તેનું ચલણી નાણું છે રેન્ડ, જેનું થાય છે 5.07। દક્ષિણ કોરિયા, તેનું શું છે વોન, શું થશે તેનું 0.06 થાય છે। સિંગાપુર, ત્યાંના છે ડોલર જે ભારતીય રૂપિયા પ્રમાણે થાય છે 47.50। કેટલા થાય છે 47.50। આજે ઉપરના ભાવ છે એ ભાવ 22/12/2017 રોજના છે, એટલે કે 2017ની સાલના છે, અત્યારના અલગ છે। તો પહેલો પ્રશ્ન છે, ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? ઉપરોક્ત યાદીમાં જોવો તો સૌથી વધારે કોનું થાય છે ઇંગ્લેન્ડ, તો ઇંગ્લેન્ડ દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે। પ્રશ્ન 2 છે, ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે? તો સૌથી ઓછી કિંમત કોણ દર્શાવે છે? દક્ષિણ કોરિયા। કોણ? દક્ષિણ કોરિયામાં, દક્ષિણ કોરિયા દેશનું જે નાણું છે એ ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે। પ્રશ્ન 3 છે, સમીરના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે 50 USD મોકલે છે, તો ભારતીય ચલણ પ્રમાણે તેની પાસે કેટલા રૂપિયા થાય? પ્રશ્ન છે કે સમીરના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે 50 USD મોકલે છે, તો ભારતીય ચલણ પ્રમાણે તેની પાસે કેટલા રૂપિયા થાય? તો 1 USD બરાબર થાય છે 64.03 રૂપિયા। તો 50 USD બરાબર કેટલા? 1 USD બરાબર 64.03 થાય છે,
तो 50 यूएसए डॉलर बराबर कितना, तो शू आवशे, तेथी 5 अले सॉरी 50 गुण्या 64.03, એટલે કે આ 50 અને 64.03 નો શું થશે ગુણાકાર, તો 50 ગુણ્યા 64 પોઈન્ટ છૂટા કરી દઈએ તો નીચે 100 આવશે, તો 6403 છેદમાં 100. હવે 50 અને 6403 એનો તમે ગુણાકાર કરશો તો આવશે 320,105. 320,150 રૂપિયા, જેમાં નીચે 100, તો 100 છે તો શું આવવાના પોઈન્ટ આવશે, 100 છે એટલે પોઈન્ટ આવે તો શું આવશે 3201.50. 3201.50 શું કહેવાશે, 3201 રૂપિયા 50 પૈસા. 3201 રૂપિયા છે અને 50 પૈસા છે. હવે પ્રશ્ન 4 છે, દર્શનાની કાકી તેના માટે ચીનથી એક ભેટ લાવે છે, તેની કિંમત 100 યુઆન છે, તેની ભારતીય ચલણ પ્રમાણે કેટલી કિંમત થાય. પ્રશ્ન આપણે ફરી જોઈ લઈએ, દર્શનાની કાકી તેના માટે ચીનથી એક ભેટ લાવે છે, તેની કિંમત 100 યુઆન છે, તેની ભારતીય ચલણ પ્રમાણે કેટલી કિંમત થાય. તો 1 યુઆન બરાબર ભારતીય પ્રમાણે કેટલા છે, 9.74 રૂપિયા. તો 100 યુઆન બરાબર કેટલા, તો શું થશે 100 અને 9.74નો ગુણાકાર, 100 ગુણ્યા 9.74, તો 100 ગુણ્યા 974 નીચે છેદમાં 100 પોઈન્ટ આપણે છૂટા કરી દીધા, તો આ 100 જતા રહેશે, તો શું વધે 974 રૂપિયા. પ્રશ્ન 5, સંજયભાઈને 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે, સંજયભાઈને 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે, તો 1 વોન બરાબર છે 0.06 રૂપિયા, 1 વોન બરાબર કેટલા છે 0.06 રૂપિયા. જો 0.06 રૂપિયા બરાબર 1 વોન, તેથી 60 રૂપિયા બરાબર કેટલા, 0.06 રૂપિયા બરાબર 1 વોન છે તો 60 રૂપિયા બરાબર કેટલા, તો શું આવશે 60 અને 1નો ગુણાકાર, અને આ જે 0.06 છે ક્યાં આવશે નીચે છેદમાં, તો શું આવ્યું 60 અને 1નો ગુણાકાર શું થશે 60 અને 0.06, એટલે એને છૂટા કરીએ તો 6ના છેદમાં 100, અને આ 100 છે એ ત્રીજામાં અહીંયા છે, છેદનો પણ છેદ આવશે એ ક્યાં જતો રહેશે અહીંયા ઉપર અંશમાં, તો 60 ગુણ્યા 100 નીચે 6, તો 6 એ તમે 60ને ભાગ ચલાવો કેટલા આવશે 6 10 60, હવે 10 ગુણ્યા 100 તો બંનેનો ગુણાકાર કેટલો થશે 1001. હવે છઠ્ઠો છે, દિલીપભાઈને 819 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે, દિલીપભાઈને 819 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે, તો 1 હોંગકોંગ ડોલર બરાબર 8.19 રૂપિયા છે, 1 હોંગકોંગ ડોલર બરાબર 8.19 રૂપિયા, તો 8.19 રૂપિયા બરાબર 1 હોંગકોંગ ડોલર, તેથી 8.19 રૂપિયા બરાબર 1 હોંગકોંગ ડોલર છે, તેથી 819 રૂપિયા બરાબર કેટલા, તો 819 અને 1નો શું થશે ગુણાકાર, અને આ જે 8.19 છે એ ક્યાં આવશે નીચે છેદમાં, તો 8.19 એટલે કે 819 છે અને ગુણ્યા આ 8.19 છે એ આપણે અહીંયા ડાયરેક્ટ ઉપર 100 મૂકી દઈશું, મૂકી દેવાય, જો આ 819 છે અહીંયા 819 નીચે છેદમાં 100, તો છેદનો પણ છેદ છે તો ક્યાં જતો રહેશે ઉપર અંશમાં, એટલે કે આ રીતે અંશમાં આવી ગયો, તો 819.100 નીચે 819
819 ઉડી જશે તો કેટલા આવશે? $100. 819 ગુણ્યા 100 અને 819 એમાં 819 819 જતા રહેશે તો કેટલા આવશે? $100. હવે આગળ પ્રશ્ન 7 છે. સુરેશભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન, નેપાલ અને શ્રીલંકામાં કામ કરે છે. જો દરેકને ત્યાંના ચલણ મુજબ પગાર પેટે 10,000 રકમ ચૂકવાતી હોય તો ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? પ્રશ્નમાં શું આપ્યું છે? કીધું છે કે સુરેશભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન, નેપાલ અને શ્રીલંકામાં કામ કરે છે. જો દરેકને ત્યાંના ચલણ મુજબ પગાર પેટે 10,000 રકમ ચૂકવાતી હોય તો ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? અહીંયા ત્રણ વ્યક્તિ છે. એ દરેકે સુરેશભાઈ ક્યાં નોકરી કરે છે? જાપાનમાં. દીપકભાઈ નેપાળમાં અને રાકેશભાઈ શ્રીલંકામાં કામ કરે છે. અને દરેકને ત્યાંની જે ચલણ છે એ પ્રમાણે દરેકને કેટલા રૂપિયા આપે છે? 10,000. તો ભારતીય રૂપિયા પ્રમાણે સૌથી વધારે કોને હોય એ આપણે જોઈ લઈએ. તો અહીંયા છે કે સુરેશભાઈ, તો સુરેશભાઈને જાપાન, તો એક જાપાન યેન બરાબર કેટલા થાય છે? 0.56 રૂપિયા. 0.56 રૂપિયા. તો 10,000 જાપાન યેન બરાબર કેટલા? તો શું થશે? 10,000 ગુણ્યા 0.56 એનો ગુણાકાર. તો 10,000 ગુણ્યા 0.56, 0.56 છેદ છૂટા કરો એટલે કે પોઈન્ટ છૂટા કરો તો 56 નીચે છેદમાં 100. 2020 જતી રહેશે તો શું આવશે? 56 ગુણ્યા 100 તો કેટલા આવશે? 5,600 રૂપિયા. કેટલા આવશે સુરેશભાઈને? 5,600 રૂપિયા. હવે દીપકભાઈ જ્યાં નેપાળમાં કામ કરે છે તો એક નેપાળ રૂપિયો બરાબર છે 0.62 રૂપિયા. એક નેપાલ રૂપિયો બરાબર છે 0.62 રૂપિયા. તો 10,000 નેપાલ રૂપિયો બરાબર કેટલા? 10,000 નેપાલ રૂપિયો બરાબર કેટલા? શું થશે? 10,000 ગુણ્યા આ બંનેનો ગુણાકાર. 10,000 ગુણ્યા 0.62, 10,000 ગુણ્યા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો છેદમાં 100, તો 62 નીચે છેદમાં 100. આ 2 શૂન્ય જતા રહેશે. 62 અને 100 ગુણાકાર તો 6,200. કેટલા આવશે? 6,200 રૂપિયા. હવે રાકેશભાઈને એક શ્રીલંકા રૂપિયો બરાબર 0.41 રૂપિયા છે ભારતીય ચલણ પ્રમાણે. તો 10,000 શ્રીલંકન રૂપિયો બરાબર કેટલા? તો 10,000 ગુણ્યા 0.41 એટલે કે 10,000 અને 0.41 શું થશે? ગુણાકાર. તો 10,000 ગુણ્યા 41 છેદમાં 100. હવે 2 શૂન્ય જતી રહી તો 41 ગુણ્યા 100 એનો ગુણાકાર શું થશે? 4,100 એટલે કે 4,100 રૂપિયા. તો આમાં સૌથી વધારે કોને મળે છે? દીપકભાઈને. તો દીપકભાઈને ભારતીય ચલણ પ્રમાણે વધારે રૂપિયા મળે. દીપકભાઈને ભારતીય ચલણ પ્રમાણે વધારે રૂપિયા મળે. હવે પ્રશ્ન 8 છે. પ્રિનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે. તેમને પગાર પેટે 1,000 સિંગાપુર ડોલર મળે છે. અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 980 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. તો પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? પ્રશ્ન છે કે પ્રિનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે. તેમને પગાર પેટે 1,000 સિંગાપુર ડોલર મળે છે. અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 980 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. તો પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે?
તો પહેલું છે પ્રિનુના પિતાજી. તો પ્રિનુના પિતાજી છે એ સિંગાપુરમાં કામ કરે છે. તો એક સિંગાપુર ડોલર બરાબર 47.50 રૂપિયા છે ભારતીય રૂપિયા પ્રમાણે. તો 1000 સિંગાપુર ડોલર બરાબર કેટલા? તો એક સિંગાપુર ડોલર બરાબર 47.50, તો 1000 સિંગાપુર ડોલર બરાબર કેટલા? તો શું થશે, 1000 ગુણ્યા 47.50. તો 47.50 ગુણ્યા 1000, પોઈન્ટ પછી બે સંખ્યા છે તો આપણે છેદ એટલે કે એને અપૂર્ણાંકમાં લખી, દશાંશમાં છે એને અપૂર્ણાંકમાં લખી દઈએ. તો 4750 નીચે છેદમાં 100, અહીંયા 1000, આ બે શૂન્ય જતી રહી. તો કેટલા આવ્યા, 4750 એને 10 સાથે ગુણો, તો કેટલા આવશે, 47,500 રૂપિયા. 47,500 રૂપિયા. હવે અરુણના પિતા માટે છે કે એક ઓસ્ટ્રેલિયન ડોલર બરાબર 49.45 રૂપિયા થાય છે. એક ઓસ્ટ્રેલિયન ડોલર બરાબર 49.45 રૂપિયા. તેથી 980 ઓસ્ટ્રેલિયન ડોલર બરાબર કેટલા? તેથી 980 ઓસ્ટ્રેલિયન ડોલર બરાબર કેટલા થશે? તો 980 ગુણ્યા 49.45, 980 ગુણ્યા 49.45, 980 ગુણ્યા 4945, પોઈન્ટ છૂટા કર્યા, નીચે 100 આવ્યા. તો 4945 નીચે છેદમાં 100, એક શૂન્ય જતી રહી. અહીંયા 10 તમે ભાગ ચલાવશો તો 5 એટલે કે 2 ભાગ ચલાવશો, 5 × 2 = 10 ગુણ્યા 49 × 2 = 98, અને અહીંયા 5 તમે ભાગ ચલાવશો તો 989. તો હવે 49 અને 989 એ બંનેનો ગુણાકાર કરશો તો આવશે 48,461 રૂપિયા. 48,461 રૂપિયા. તો કોને વધારે મળે છે? તો અરુણના પિતાને પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે વધારે રૂપિયા મળે. અરુણના પિતાને પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે વધારે રૂપિયા મળે. હવે પ્રશ્ન 21 છે. નીચે કોષ્ટકમાં અમદાવાદ શહેરનું 3 દિવસનું તાપમાન દર્શાવેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. વાર આપેલા છે સોમવાર, મંગળવાર અને બુધવાર. એમાં મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન બતાવ્યું છે. તો સોમવારે મહત્તમ તાપમાન છે 35.4 °C. અહીંયા અંશ કહેવાશે અને સીને આપણે સેલ્સિયસ કહીશું, જે તાપમાનનો એકમ છે. અને ન્યૂનતમ તાપમાન છે 23.9 °C. મંગળવારે છે 35.8 °C. મંગળવારે ન્યૂનતમ તાપમાન છે 24.4 °C. બુધવારે છે 35.7 °C અને ન્યૂનતમ તાપમાન છે 23.6 °C. પ્રશ્ન પહેલો છે, કયો દિવસ સૌથી ગરમ છે? કયો દિવસ સૌથી ગરમ છે? તો આમાં સૌથી વધારે તાપમાન કયા દિવસનું છે? મંગળવારે 35.8 °C. તો શું આવશે? મંગળવાર. બીજો છે, સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તફાવત એટલે શું આવશે, બાદબાકી. તો મહત્તમમાંથી ન્યૂનતમ તાપમાન તમે બાદબાકી કરો તો 35.4 °C, એમાંથી 23.9 °C બાદબાકી તમે કરશો તો શું આવશે, 11.5 °C. આપણે બાદબાકી કરીએ, 35.4 - 23.9 નીચે પોઈન્ટ, અહીંયા 4 માંથી 9 નહીં જાય તો શું આવશે, અહીંયા 10 × 14, અહીંયા કેટલા આવશે, 4, 14 માંથી 9 જશે 5, પોઈન્ટ નીચે પોઈન્ટ, 4 માંથી 3 જશે તો 1, એ રીતે 3 માંથી 2 જશે તો 1. તો શું આવ્યા, 11.5
5. હવે પ્રશ્ન 3 છે, બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત જણાવો. તો શું છે મહત્તમ અને ન્યૂનતમ તાપમાન? મહત્તમ છે 35.7 સેલ્સિયસ માઇનસ 23.6 અંશ સેલ્સિયસ. તમે એની બાદબાકી કરશો તો શું થશે? 12.1 અંશ સેલ્સિયસ. 35.7 સેલ્સિયસમાંથી 23.6 અંશ સેલ્સિયસ બાદ કરો તો આવશે 12.1 અંશ સેલ્સિયસ. ચોથો છે, સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારના ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે કે ઓછું, કેટલું? તો સોમવારનું ન્યૂનતમ તાપમાન છે 23.9 અંશ સેલ્સિયસ અને બુધવારનું ન્યૂનતમ તાપમાન છે 23.6 અંશ સેલ્સિયસ. 23.6 અંશ સેલ્સિયસ તો સૌ વધારે કોનું છે? બંનેમાં પોઈન્ટ પહેલાં 23 છે અને પોઈન્ટ પછી સોમવારનું જે તાપમાન છે એમાં 9 છે અને બુધવારનું 6 છે, તો કોનું વધારે છે? સોમવારનું. તો સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારના ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે. કેટલું વધારે છે? તો શું આવશે બંનેમાંની બાદબાકી? તો 23.9 અંશ સેલ્સિયસ માઇનસ 23.6 અંશ સેલ્સિયસ શું થશે? 23.9 એમાંથી 23.6 બાદ થશે. 9માંથી 6 બાદ જશે તો 3, પોઈન્ટ નીચે પોઈન્ટ, 3માંથી 3 જશે તો 0, 2માંથી 2 જશે તો 0. તો શું આવશે? 0.3 અંશ સેલ્સિયસ. હવે પ્રશ્ન 5 છે, મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત, તફાવત છે એટલે બાદબાકી. તો મંગળવાર મંગળવારનું મહત્તમ તાપમાન માઇનસ બુધવારનું ન્યૂનતમ તાપમાન. મંગળવારના મહત્તમ તાપમાન એમાંથી બુધવારના ન્યૂનતમ તાપમાનને બાદ કરી દઈએ. 35.8 અંશ સેલ્સિયસ માઇનસ 23.6 અંશ સેલ્સિયસ, એની આપણે બાદબાકી કરવાની છે. તો 35.8 માઇનસ 23.6, 8માંથી 6 જશે તો શું આવશે? 2, પોઈન્ટ નીચે તો પોઈન્ટ, 5માંથી 3 જશે તો 2 અને 3માંથી 2 જશે તો 1. તો શું આવ્યું? 12.2. તો શું આવશે? 12.2 અંશ સેલ્સિયસ. મંગળવારના તાપમાન મહત્તમ તાપમાનમાંથી બુધવારના ન્યૂનતમ તાપમાનને બાદ કરીએ તો શું આવશે? 12.2 અંશ સેલ્સિયસ. તો આજે અહીંયા આપણે આ પાઠ એ પૂરો થાય છે અને આજનું તમારું હોમવર્ક છે. આજના તમારા હોમવર્કની અંદર છે, ચાલો ગૃહ કાર્ય કરીએ. આ તમારે દરેકે હોમવર્કમાં લખવાનું છે અને આગળના જે પણ દાખલા છે સ્વાધ્યાય પોથીમાં એ દરેકે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. આમાં છે આકાર આપેલા છે એના આધારે અપૂર્ણાંકમાં ફેરવવાના અને દશાંશ અપૂર્ણાંકમાં, એટલે કે જે રંગ કરેલા છે એ આધારે તમારે અપૂર્ણાંકમાં લખી અને દશાંશ અપૂર્ણાંકમાં લખવાના છે.